નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીના પાઠ 20ના સ્વ અધ્યયન પોથી વિશે ચર્ચા કરીશું. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી તમામ માહિતી મળતી રહે. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, એક પક્ષી બીજા પક્ષીને પત્ર લખે તો કેવો લખે તેની કલ્પના કરીને લખો. કોયલબેન, ગીર નિવાસ, તારીખ 22/1/2022. પ્રિય સખી ચકલી, કેમ છે બેન? મજામાં ને? તારો પત્ર મળ્યો વાંચીને ખૂબ જ આનંદ થયો કે તું ગીર આવવા માંગે છે. હું ખુશ છું ને દુખી પણ, કેમ કે તારો અહીં આવવાનો મને આનંદ છે. પણ હવે ગીરનું જંગલ પહેલા જેવું રહ્યું નથી. હવે ઘટાદાર વૃક્ષો રહ્યા નથી. લોકો પોતાના સ્વાર્થ માટે જંગલનો નાશ કરી રહ્યા છે. મને મારી કે તારી ચિંતા નથી, પણ આપણા ભવિષ્યની ચિંતા છે. આપણી આવનારી પેઢીને રહેવા માટે ઝાડ મળશે કે નહીં એ બધું જવા દે. બસ વહેલી મને મળવા આવજે. ચક્કા કાકા અને ચક્કી કાકીને મારી યાદ આપજે. લી, તારી પ્રિય સખી કોયલ. વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ. પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ આ પેજ પર તમે તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે. આ પેજ પર એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે. આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે. તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તેમના વિષયો જોવા મળશે. કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે. પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો જોવા મળશે. વિડીયોને આગળ વધારતા બીજું, નીચે તમને મનપસંદ વૃક્ષનું ચિત્ર ચોંટાડી તે વૃક્ષ આપણે કેવી રીતે ઉપયોગી થાય છે તે લખો. આંબો એટલે કેરીનું ઝાડ. પાકેલી કેરી મોટા ભાગના લોકોને પ્રિય હોય છે. કાચી કેરીમાંથી લોકો અથાણું બનાવે છે. આંબામાં જ્યારે મોર આવે છે તો તેની સુગંધ વાતાવરણમાં ફેલાઈ જાય છે. કેરી પાકતા આંબાના ઝાડ પર કોયલ મીઠા ટહુકા કરે છે. ત્રીજું, આ પત્રમાંથી માતૃભાષાનો મહિમા વ્યક્ત કરતા 5 વાક્ય લખો. આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે. આપણને સપનાઓ પણ માતૃભાષામાં જ આવે છે. માતૃભાષા હૈયે છે ને તરત હોઠે આવે છે. હાથ કરતા પણ વધુ હાથ વગી માતૃભાષા છે. માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ, તર્ક શક્તિ ખીલે છે. ચોથું, ડાબેથી કે જમણેથી વાંચતા એક જ અર્થ થતો હોય તેવા ઉદાહરણ આપો. પેલું છે, ચારે બાવા બારે જા, નવજીવન, મલયાલમ, ગરમા નાના મારગ, સીમા મારી, રીમા માસી, નમ નમન. પાંચમું, તમને SMS, WhatsApp કે પત્રલેખન પૈકી શું ગમે છે, શા માટે? મને પત્રલેખન ગમે છે, કેમ કે ફોનની ભાષા ભાવ વગરની અને લાગણી વગરની બનાવટી જેવી હોય છે. જ્યારે પત્રલેખન એ સ્વ હસ્તાક્ષરે લખાયેલી હોવાથી ભાવ અને લાગણી સમજી શકાય છે, તેમજ પત્રને વારંવાર વાંચી અને સાચવી શકાય છે. પ્રશ્ન 2. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પહેલું, વધામણી, વસ્તી, વસંત, વાતાવરણ અને વૃક્ષ. બીજું, અજગર, અનન્ય, અનાયા, અરગ અને આગગાડી. ત્રીજું, શમણો, શરણાઈ, શરદ, શરદ અને શારદા. પ્રશ્ન 3. તમારી દિનચર્યા લખો. હું રોજ સવારે નિયમિત રીતે 7 વાગે જાગી ઉઠું છું. નિયત ક્રમે પતાવી થોડી કસરત કરું છું. ત્યારબાદ ચા નાસ્તો કરી થોડું વાંચન કરું છું. 10-30 વાગે હું તૈયાર થઈને શાળાએ જાઉં છું અને રોજ રાતે 10 વાગે સૂઈ જાઉં છું. પ્રશ્ન 4. બહેનનો પત્ર જેવો અન્ય પત્ર તમે તમારા બાપુજીને લખો. માંગરોળિયા હિતેશ, મોટા ખૂટવડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. પૂજ્ય બાપુજી, સાદર પ્રણામ. તમારો પત્ર મળ્યો, તમે નવી ગાડી લાવ્યા એ જાણીને મને આનંદ થયો.
પિતાજી, તમે મને વારંવાર ખોટું ન બોલવાની સલાહ આપો તો હવે હું ક્યારેય ખોટું બોલતો નથી. હવે ઘરે લેસન ન થવું હોય અને મને તેની 1000 રૂપે વધારે વાર લખવાનો આપે તો હું એને 1000 રૂપે વધારે વાર લખી લઉં છું, પરંતુ ક્યારેય ખોટા બહાના નથી બતાવતો અને હવે તો હું નિડરતાથી જે સત્ય હોય તે જ બોલું છું. મારું આવું લલણ જોઈને શિક્ષકે મને શાબાશી આપી હતી. મારા મમ્મી અને મોટા ભાઈને મારા પ્રણામ. લેખિતાન, આપનો આજ્ઞાકારી પુત્ર હિતેશ. પ્રશ્ન 5. તમે લખેલા પત્રમાં તમને સૌથી વધુ આનંદદાયક કઈ ઘટના ગમી, શા માટે? મારી સત્ય બોલવાની ટેવ અને આનંદદાયક લાગી, કેમ કે સત્ય બોલવાની ક્યારે સજા તો મળે છે, પણ એ સજા ભોગવવામાં પણ એક કેરો આનંદ મળે છે. આપણે એકવાર ખોટું બોલીએ તો પછી એને છુપાવવા માટે વારંવાર ખોટું બોલવું પડે છે. એના કરતાં સત્ય બોલવાથી આપણામાં પ્રામાણિકતા, નિડરતા જેવા ગુણો વિકાસ થાય છે. પ્રશ્ન 6. નીચેના સાઇન બોર્ડનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી જવાબ લખો. પહેલો ગુજરાતી શબ્દો છે. અમારે ત્યાં લગ્ન કંકોત્રી સંતોષકારક કામ કરી આપવામાં આવશે, સામે માત્ર રૂપિયા. બીજું અંગ્રેજી શબ્દો. ફ્લેક્સ બેનર, વિઝિટિંગ કાર્ડ, પેમ્પલેટ, લેસન ડાયરી, કલર ઝેરોક્સ, કલર પ્રિન્ટ, સ્કીન અને પ્રિન્ટર્સ. પ્રશ્ન 7. નીચેના શબ્દ વૃક્ષમાંથી સમાનાર્થી શબ્દોની જોડી બનાવીને લખો. જગત તો દુનિયા, સ્વપ્ન, સમણું, વંદન, પ્રણામ, ઝાડ, વૃક્ષ, ખજાનો, ભંડાર, પંખી, પક્ષી, ખુશ તો રાજી. થેન્ક યુ.